गुड मॉर्निंग फ्रेंड्स, के एस प्रजापति यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे पिक्चर डिक्शनना बे भाग जोया, जेनी अंदर आपणे एना पांच पॉइंट्स जे मुद्दा छे ए आपणे शीख्या छे के जो तमने कोई चित्र जोवा मळे तो ए चित्र शाना विषे छे, तेनो प्रथम वाक्य केवी रीतना लखवुं, एमां कई कई व्यक्तिओ छे, એ શું એક્શન્સ એટલે કે ક્રિયાઓ કરી કઈ કરે છે, ત્યારબાદ એની અંદર કઈ કઈ વસ્તુઓ તમને જોવા મળે છે, અને એની અંદર કોઈ અનક્લિયર બાબત હોય, ચોથી બાબત તો અસ્પષ્ટ વસ્તુ દેખાતી હોય તો તેનો ઉલ્લેખ, અને પાંચમો પોઈન્ટ આપણે જે છે એ તમને આ ચિત્ર ગમ્યું કે નહીં તે વિશેનો એક ફીડબેક તમારે આપવાનો છે, અને છેલ્લું વાક્ય અંતિમ વાક્ય લખવાનું છે। તો આજે આપણે તમે જોઈ શકો છો કે અહીંયા એક ચિત્ર તમને દેખાય છે। આજે એક જુદી રીતે આ વિડીયો ઉતારવાનો પ્રયત્ન છે, કારણ કે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એટલે આપ તમે એની અંદર બરાબર નિહાળો પાંચ મિનિટ સુધી, કે મેં જે પાંચ મુદ્દા લીધા એ જે પાંચ મુદ્દાનો ઉપયોગ આપણે અહીંયા કેવી રીતે કરીશું એની તમારે ધ્યાન રાખવાનું છે। તો વોટ ઇઝ ધીસ પિક્ચર અબાઉટ, પહેલો પ્રશ્ન આપણે પૂછીએ કે આ ચિત્ર શાના વિશે છે। कैन यू गेस विद्यार्थी मित्रों, चलो आप गेस करो, अनुमान करो कि आ चित्र शानू छे। तो सब कोई ने खबर पड़े कि आ चित्र शानू छे। तो पहलू वाक्य प्रथम अपने ना पांच पॉइंट्स पिक्चर डिस्क्रिप्शन ना जोईए। तो जो पहलो पॉइंट छे आपणे शुं कीधुं हतुं के दिस इज अ पिक्चर ऑफ सो एंड सो। तो आ पहला वाक्य आपणे आवी रीते लखीशुं के दिस इज अ पिक्चर ऑफ अ गार्डन। આ ચિત્ર શાનું છે? બગીચાનું છે। માટે આપણે પહેલું વાક્ય લખીશું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન। ચલો, આમાં કઈ કઈ વસ્તુઓ? તો આપણને ખબર છે કે ઘણા બધા વૃક્ષો તમને જોવા મળે છે। તો આપણે બીજું વાક્ય લખીશું અને એમાં ધેરવાળી વાક્યરચનાનો આપણે ઉપયોગ કરીશું। ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર અથવા ઇન ધ ગાર્ડન, એમ પણ તમે લખી શકો છો। ચલો, ત્યારબાદ વ્યક્તિઓ। તો વ્યક્તિઓમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા બાળકો છે, છે કે નહીં? ચિત્રમાં જોઈ શકો છો ઘણા બધા બાળકો છે। તો આપણે એક બીજું વાક્ય હું લખી શકીએ, ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન। બીજું તમે જોઈ શકો છો ઘણા બધા બાળકો છે, તમે જોઈ શકો છો કે ભાઈ જો આ બાળક, આ બાળક છે, આ બાળકો છે, આ બાળકો છે, આ બધા બાળકો છે। ઓકે, ચલો હવે તમે અહીંયા એક જોઈ શકો છો કે થોડાક સમ ચિલ્ડ્રન આર સાયકલિંગ, કેટલાક બાળકો સાયકલ ચલાવી રહ્યા છે, એ વ્યક્તિ અને એની ક્રિયા એક્શન્સ આપણે કહી દીધું, તો એ સાયકલ ચલાવી રહ્યા છે। બીજું, ચલો આ એક માણસ છે, હવે એ શું કરી રહ્યો છે? પોતાના કૂતરા સાથે રમી રહ્યો છે। તો આપણે વાક્ય બનાવી શકીશું, કયું? આપણે થર્ડ પાર્ટ જોઈએ તો કે પર્સન્સ અને એક્શન, અને એમાં કયો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો? તો અ મેન ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ, પોતાના કૂતરા સાથે રમી રહ્યો છે। પછી એક બીજા વ્યક્તિ છે, તમે જોઈ શકો છો કે જે બેન્ચ ઉપર બેઠા છે અને આરામ કરી રહ્યા છે। તો એવા વાક્ય બનીશું કે દેર ઇઝ અ મેન ઓન ધ બેન્ચ। અને બીજું એક વાક્ય પણ બનાવી શકીએ ક અનધર મેન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ, ચાલુ વર્તમાનકાળનો આપણે ઉપયોગ કરીશું। ચલો બીજા વન ટુ થ્રી અને ફોર, આ ચાર જે બાળકો છે એ શું કરી રહ્યા છે? ફૂટબોલ રમી રહ્યા છે। જોઈ શકો છો કેટલા ખબર પડે, કારણ કે આ ફૂટબોલ દેખાય છે, ધીસ ઇઝ અ ફૂટબોલ નેટ, તમે જોઈ શકો છો। એના અનુસંધાને આપણે કહી શકીએ કે ફોર બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ। ઓકે, ચલો ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે આ એક આખો ભાગ છે એ પક્ષીઓનો છે। તો આપણે કહી શકીએ કે દેર આર મેની બર્ડ્સ ઇન ધ ગાર્ડન, અને જોઈ શકો છો, જો આ એક ગર્લ અને બીજી ગર્લ, આ બે છોકરીઓ છે, એ આ પક્ષીઓને કંઈક ચણ આપી રહ્યા છે, દેટ્સ મીન એને ખવડાવી રહ્યા છે। આપણે કહી શકીએ, તો એક વાક્ય બની શકીએ, ધેર આર ટુ ગર્લ્સ ઇન ધ પિક્ચર, અને એમની ક્રિયા કઈ છે? તો ટુ ગર્લ્સ આર ફીડિંગ ધ બર્ડ્સ, આ પક્ષીઓને
ખવડાવી રહ્યા છે. ચલો એની બાજુમાં એક આ છોકરો છે, એ તમે જોઈ શકો છો ચિત્રમાં કે ઘાસ ઉપર પડ્યો છે. તો અ બોય ઇઝ લાઈંગ ઓન ધ ગ્રાસ, એક છોકરો છે ઘાસ ઉપર આડો પડ્યો છે, તો આપણે એવું કહી શકીએ. ચલો ત્યારબાદ એક અહીંયા જુઓ, આ ચિત્રની જ અહીંયા જુઓ, એક સ્ત્રી છે. અહીંયા અનક્લિયર આપણે વાત કરી હતી પ્રમાણે, તો જે આ ચિત્ર છે એ તમે અનક્લિયર છે, તમે જો બરાબર દેખાતું નથી, તો આના તમે કોઈ મેન બી કહી શકો અને ગર્લ બી કહી શકો, અને એની પાછળ તમે જોઈ શકો છો કે કોઈક પ્રાણી છે. હવે કૂતરા જેવું છે કે આપણે અનક્લિયર છે, તો શેના જેવું લાગે છે એ તમે થોડુંક નજર કરી શકો છો, તો આપણે એને થોડુંક વધારે જોઈએ તો ખ્યાલ આવશે કે ભાઈ આપણે કૂતરો કહી શકીએ કે ઇટ મસ્ટ બી અ ડોગ. ઓકે, તો એની પાછળ એક કૂતરો આવી રહ્યો છે. તો અ ગર્લ ઇઝ વોકિંગ એન્ડ ધેર ઇઝ અ ડોગ બિહાઇન્ડ હિમ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો વોકિંગ. ચલો એ પણ એની પાછળ ચાલી રહ્યો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આપ જાણો છો તે પ્રમાણે આપણે બીજું જોઈ શકીએ, તો એક અહીંયા જો પક્ષી દેખાય છે, જોયું તમે, અને બીજા ઘણા બધા ચિત્રમાં વાદળો પણ છે, જોઈ શકો છો તમે. તો ધેર આર ટુ ક્લાઉડ્સ, અહીંયા બે વાદળો છે, એ આપણે વસ્તુ માટે જોઈ શકીએ છીએ. તો ત્યારબાદ પક્ષી, તો ધેર આર મેની બર્ડ્સ ઇન ધ પિક્ચર, પડી ખબર. ત્યારબાદ અહીં જોઈ શકો છો કે આ એક રમત ગમતનું મેદાન છે અંદર, તો એની ઉપર કોણ રમી રહ્યા છે? વિદ્યાર્થીઓ, જેની આપણે ચર્ચા કરી. ચિત્રમાં બીજી કોઈ વસ્તુ આપણને જે દેખાતી હોય એ તમે આ રીતે વાત કરી શકો છો. અહીંયા ઘણા બધા પક્ષીઓ છે, એક આખો વિભાગ છે, એ પક્ષીઓનો વિભાગ છે, માટે આપણે આ રીતે જે જે ક્રિયાઓ હોય, જે જે વસ્તુ હોય એમાં આપણે વાત કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી આપણે આખા ચિત્રનું હું જે પ્રમાણે વાક્ય બોલું છું એ પ્રમાણે તમે તમારી નોટબુકમાં લખી નાખજો, જેથી કરીને 50 શબ્દોમાં આ થાય છે કે નહીં એ તમને ખબર પડે. ચલો ફરીથી, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન, ધે આર બીગ, ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, અ મેન ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ, સમ બોયઝ આર સાયકલિંગ ઇન ધ પિક્ચર, અ મેન ઇઝ સિટિંગ, અથવા અનધર મેન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ. ઓકે, ચલો, ધેર આર મેની બોયઝ ઇન ધ પિક્ચર, ફોર બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ, ધેર ઇઝ અ ફૂટબોલ નેટ, ટુ ગર્લ્સ આર ફીડિંગ ધ બર્ડ્સ, અ બોય ઇઝ લાઈંગ ઓન ધ ગ્રાસ, ધેર આર મેની બર્ડ્સ ઇન ધ પિક્ચર, ધેર આર ટુ ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર, આઈ લાઈક ધીસ પિક્ચર વેરી મચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે પિક્ચર વિશેષણ કરી શકો છો. બીજું જે પિક્ચર વિશેષણ છે એ આપણે આવતીકાલે બીજા ભાગની અંદર એક્સરસાઇઝના રૂપમાં લેવાના છે. ત્યાં સુધી આપ જોતા રહો કેશ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં. આપણે ગ્રામરને લગતા ઘણા બધા વિડીયો અપલોડ કરતા જ રહીએ છીએ, આપ તેને જોતા રહો. આપણે પિક્ચર વિશેષણના બીજા ઘણા બધા ઉદાહરણો વન બાય વન લેવાના છે, તો આપણને ખ્યાલ આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખજો કે તમે આ ચિત્ર વિશે બીજા એક બીજી ટિપ્સ બતાવું છું કે જ્યારે પિક્ચર વિશેષણ કરતા હોય ત્યારે આ ચિત્ર વિશે તમે ખાલી એક 5 વાક્યો, તમારે 5 પ્રશ્નો કોઈ તમને પૂછે તો પહેલો પ્રશ્ન આની અંદર થશે, એ 5 પ્રશ્નોનો તમે જવાબ આપશો એટલે તમારું આખું પિક્ચર વિશેષણ પૂરું. પહેલું, વોટ ઇઝ ધીસ પિક્ચર અબાઉટ? તો આપણે જોયું કે આ ચિત્ર શાના વિશે છે, તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ચલો સેકન્ડ પ્રશ્ન એવો થશે, હુ આર ઇન ધ પિક્ચર અને વોટ આર દે ડુઈંગ, અહીંયા કયા કયા વ્યક્તિઓ છે અને તે શું કરી રહ્યા છે, તો આપણે હમણાં ચર્ચા કરી. ત્રીજી બાબત આપણે લેવાની છે,
કે વોટ આર ધેર ઇન ધ પિક્ચર, ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ છે એન્ડ વેર આર ધે, તેઓ ક્યાં છે. નિયર, ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, બિલો, ઓવર જેવા વાક્યોનો આપણે ઉપયોગ કરવાનો છે, જેવા નામયોગ્યનો ઉપયોગ આપણે કરવાનો છે. અને ત્રીજું, વોટ ઇઝ અનક્લિયર ઇન ધ પિક્ચર, તમને કોઈ વસ્તુ અનક્લિયર. અને ચોથું, ડુ યુ લાઇક, પાંચમો પ્રશ્ન, ડુ યુ લાઇક ધીસ પિક્ચર, તમને આ ચિત્ર ગમે છે. તો ગમતું હોય તો યસ, ના ગમતું હોય તો નો, અથવા એના વિશે કંઈક વાક્ય લખવાનું છે. આ ચિત્ર કેવું છે, ઘોઘાટવાળું છે, આ ચિત્ર બહુ એન્જોયેબલ છે, કોઈ રિલેક્સ થવા માટે આવતું હોય તો પીસફુલ એટમોસ્ફિયરવાળું ચિત્ર છે, તો આપણે આની અંદર પણ લખી શકીએ કે ધીસ ઇઝ અ વેરી પીસફુલ પ્લેસ, આ બગીચો છે એ બહુ શાંતિવાળું કહેવાય, આપણે ત્યાં આનંદ લેવા માટે જતા હોઈએ, રિલેક્સ થવા માટે જતા હોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇફ યુ લાઈક માય વિડીયો ધેન શેર ઇટ ટુ યોર અધર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ સો ધેટ ધે કેન લર્ન બેટર ઇંગ્લિશ ગ્રામર. ઓકે, બાય બાય. આવતીકાલે આની સાથે આપણે બીજા એક પિક્ચર ટ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય.